સમાચારમાં હવે પ્રાઇમ ટાઈમમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરી આવી પહોંચ્યા હતા. તો વડાપ્રધાને સાબર ડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટા પેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા 20 મહિલાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાને 5 એકરમાં 600 કરોડના ખર્ચે આકાર પામનારી ચીન્સ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યું હતું અને સાથે જણાવ્યું છે કે ભારતમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો સૌથી મોટો ફાળો રહ્યો છે. આપ સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ઉદબોધનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. ડેરીમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટના લોકાર્પણ દ્વારા સરકાર ખેડૂતને દૂધ ઉત્પાદનમાં ટેકો આપે છે તેવી પણ વાત કરી હતી. અને એટલે જ આપણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનું અભિયાન ચલાવ્યું છે. ભાઈ, આ પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન પુરવાર થાય છે. બીજી બાજુ પશુઓની ચિંતા, પશુઓ કો ચારા મિલ શકે, દાણ સારું મળે, પશુનો આહાર સારો મળે. અને આજે મને બહેનો એક આનંદની વાત કરી, શાયદ ઇસકા પ્રચાર બહોત કમ હુઆ હૈ. ઉન્હોને કહા કે હમ પશુ અગર બીમાર હોતે હૈં તો આજકલ આયુર્વેદિક દવાઈ સે હમ પશુઓ કો ઠીક કરતે હૈં. યાને પશુઓ ભી આયા, 2011 મેં ભી આયા. ઉસ સમય મેને પ્રોસેસિંગ પ્લાન્ટ કરને કા એક કાર્યક્રમ કિયા થા ઓર ઉસ દિન મેને હમારે ડેરી કે સાથીઓ કે સાથ બાત કહી થી. मैंने कहा, देखिए जी, आप महिलाओं की भागीदारी बढ़ाइए. और मुझे आज खुशी है कि दूध समितियों में महिलाओं को पहले ना के बराबर स्थान था, आज कम से कम 3 महिलाएं आज मंडी के उस संदर्भ. खेती की लागत कम करने पर भी हम लगातार काम कर रहे हैं. नीम कोटेड यूरिया, खाद के बंद पड़े कारखाने उनको फिर से शुरू करना, नैनो फर्टिलाइजर पर काम करना. और नैनो फर्टिलाइजर तो एवं है कि एक थेलो भरी ने जेटलू खातर लावता हो एटलू हवे एक बॉटल में आई जाए छे. अने एटलो ज लाभ मळे पाछो, मेहनत ओछी, ફાયદો એવો ને એવો. આજે નેનો ફર્ટિલાઇઝર પર કામ થઈ રહ્યું છે. બીતે કુછ મહિનો મેં પૂરી દુનિયા મેં યુરિયા કે દામ કઈ ગુણા બઢ ગયે. દુનિયામાંથી આપણે બહારથી લાવવું પડે છે યુરિયા, ફર્ટિલાઇઝર બહારથી લાવવું પડે છે. અનેક ગણા ભાવ વધી ગયા અચાનક. પરંતુ દિલ્હીમાં બેઠેલી તમારી આ સરકારે આટલા બધા ખાતરના ભાવ વધ્યા પણ એનું ભારણ મારા ખેડૂતો ઉપર ન આવવા દીધું. એનો બોજ આજે ભારત સરકાર વહન કરી રહી છે. યુરિયાની 50 કિલોની બેગ એ સરકારને 3,500 રૂપિયા